ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રૂપિયા 6,500 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે રોડ શો કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જવાહર મેદાન ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કિરીટસિંહ રાણા, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિમોટ કંટ્રોલ વડે 3 જિલ્લાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેનાથી ભાવનગર અને અમરેલી જિલ્લાના 5 તાલુકાના 60 ગામોની 56,000 એકરથી વધુ જમીનમાં સિંચાઈ થશે. વધુ સુંદર જે બનશે ભાવનગરના પાણીદાર વિકાસનો પાયો. જીએસઈસીએલ દ્વારા રૂપિયા 118.93 કરોડના ખર્ચે ભાવનગરના પાણીદાર ખાતે 25 મેગાવોટ ક્ષમતાની સૌર ઊર્જા આધારિત વીજ પરિયોજના અમલમાં મૂકવા. 2 દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી વિશ્વાસની વિકાસની આ યાત્રા, અને આ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિન દ્વારા આગળ વધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના આગેવાનો, ઉદ્યોગકારો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.